આર પાટીલે ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો. આગામી લોકસભા ચૂંટણી માટે કેમ્પેનની શરૂઆત ભીત ચિત્રણ કરી કેમ્પેનની શરૂઆત કરાવવામાં આવી. ઉધના 3 રસ્તા પાસે દિવાલ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું. સી આર પાટીલ સાથે ભાજપના પદાધિકારીઓ પણ હાજર હતા. તો લોકસભા ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો. સુરતમાં સી આર પાટીલે ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો. આગામી લોકસભા ચૂંટણી માટે કેમ્પેનની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ભીત ચિત્રણ કરી અને આ કેમ્પેનની શરૂઆત કરાવવામાં આવી. ઉધના 3 રસ્તા પાસે દિવાલ પર ભાજપનું ચિહ્ન પેઇન્ટ કરવામાં આવ્યું. સી આર પાટીલ સાથે ભાજપના પદાધિકારીઓ પણ આ દરમિયાન ઉપસ્થિત જોવા મળ્યા. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને આ પહેલા કેમ્પેનની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સી આર પાટીલે ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો, જેમાં ભીત ચિત્રણ કરવામાં આવ્યું અને આ પ્રકારે કેમ્પેનની શરૂઆત કરવામાં આવી. સુરતના ઉધના વિસ્તારમાં 3 રસ્તા પાસે દિવાલ પર પેઇન્ટિંગ કરવામાં આવી. સી આર પાટીલ સાથે ભાજપના અન્ય પદાધિકારીઓ પણ હાજર હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા આનંદ પછડી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. આનંદ, આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી કેમ્પેનની શરૂઆત થઈ ગઈ છે, શું વધુ વિગતો? ઝિંકલ, સી આર પાટીલ દ્વારા આજે સુરત નવસારી રોડ ઉપર આવેલી એક ભીત ઉપર ભીતચિત્રણ કરીને આગામી લોકસભાની ચૂંટણીના કેમ્પેનનું રણસિંગો ફૂંકવામાં આવ્યું હતું. ભીત ચિત્રણ પર ફરી એકવાર મોદી સરકાર એ પ્રકારનું સ્લોગન લખીને આજથી આ કેમ્પેનની શરૂઆત કરી દેવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં સી આર પાટીલ દ્વારા ગુજરાતની 26 બેઠકો છે, એ બેઠકો 5 લાખથી વધુ લીડથી જીતવા માટેની તૈયારી જે છે એ બતાવવામાં આવી છે અને એના માટેની જે તૈયારીઓ છે એ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભલે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં યોજાય, પરંતુ તે પહેલા જ ગુજરાતની અંદર જે છે એ ચૂંટણીની શરૂઆત, ચૂંટણી કેમ્પેનની શરૂઆત સી આર પાટીલ દ્વારા આજે કરાવી દેવામાં આવી છે. ઝિંકલ જી, આનંદ સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.